કાર્ય કાર્યરત છે તેઓનો પરિચય આપો તો એ આમ તો લગભગ નીકળતા બંધુ એમને મંત્રી ઘણાબદરમાં આપેલા પણ સેવા બજાવેલી છે અને એમનું વતનની નજીક છે જમનાવર તાલુકો ધોરાજી, તો એમનું મુખ્યથી સ્વાગત. હું એબીસી ખરડાના પ્રતિનિધિ શ્રી પાલભાઈને વિનંતી કરીશ. આપણી વચ્ચે જેડીએ ઓફિસમાંથી આ પહેલાં પણ એ જૂનાગઢમાં કાર્યરત હતા કે સેગ્નલ. તમને અમારો એક હેતુ એ જ છે જીએનએફસીનો કે અહીંયાથી તમે આપણા અધિકારીગણ ખેતીવાડી ખાતાના અહીંયાથી કંઈક તમને જાણવા મળે. આપણે એટલા માટે આ એક પ્રોગ્રામ રાખ્યો છે કે તમને નવા એમેન્ડમેન્ટ હોય, આજે ઘણાને પ્રશ્નો મૂંઝવતા હોય કે ભાઈ જે કાંઈ એમેન્ડમેન્ટ નવા છે એની જાણકારી તમને વ્યવસ્થિત રીતે મળે, એનો જ આપણો આજનો એક ઉદ્દેશ છે. આપણને મુશ્કેલી આવે છે તો આ મુશ્કેલીનો આપણે સામનો ના કરવો પડે. એટલીસ્ટ આપણે જે ક્ષેત્રમાં કામ કરીએ છીએ એ ક્ષેત્રમાં લાયસન્સનું આપણે નોલેજ લઈએ, એના માટેનો જ આજનો હેતુ છે. કાલે રિયા સાહેબ, આપણે માર્ચ એન્ડિંગ મહિના આપણે કેમ ખાતા ફાડવી દઈએ કે જલ્દી આપણો હિસાબ ક્લોઝ થાય, કેમ એને પહેલેથી જ હિસાબ એમનો ક્લોઝ કરી દીધો કે આપણે આ મીટિંગ છે આ ડીલરોને કંઈક માર્ગદર્શન મળી રહીએ લાયસન્સ બાબતે, એ માટે સીધો હવાલો મૂકી દીધો. આમ ટૂંકમાં હવાલો પાડી દીધો છે, કાંઈ વાંધો નહીં. આપણે તો વિક્રેતાઓ તરીકે અને તંત્ર તરીકે આપણે સોનામાં સુગંધ પડી આ માધ્યમ થકી તમારે બધાને અહીંયા આવવાનું થયું. તમને બધાને અમુકને આ વર્ષે ન હોય એવું બની શકે, અમુકને આવતા ગયા વર્ષે કરાવી લીધું હશે, અમુકને આ વર્ષે લાયસન્સ રિન્યુ કરાવવાનું હશે, અમુકને આવતા વર્ષે કરાવવાનું હશે. કોઈ કે તમારે તમારા સેન્ટરમાં જઈને ભરવું હોય કે તમે ગમે ત્યાં પછી ભરી તમારા ઓ ફોર્મ જે તમામ હોય એ તમે મેળવી રાખજો અને પછી અહીંયા આપણે આપવાનું થશે. પણ આપણે જેટલા ખાતરો વેચવા હોય, જે જે કંપનીઓને વેચવા હોય, જેમની પાસેથી લઈને વેચવું હોય એ હિત થાય એ આપણી ફરજ છે. આપણે નફો લઈને ખેડૂતને સારામાં સારી વસ્તુ આપીએ, જે એ ખર્ચ કરે છે રૂપિયાનો તો એમને રૂપિયા. પણ કુદરતની મહેરબાની કયો કે સમય સંજોગો એવા ઉભા છે, એ કયો કે જે કયો એ ખેડૂતોમાં જાગૃતિ આવી તમામ પ્રકારના ફેક્ટરો. આરપી દુલાત્રા, સિનિયર માર્કેટિંગ મેનેજર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ, રાજકોટ એરિયા ઓફિસ ખાતે પૂરા સૌરાષ્ટ્રની ખાતર વિતરણની વ્યવસ્થાની જવાબદારી સંભાળું છું. આજરોજ જૂનાગઢ મુકામે જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકાના રિટેલર ભાઈઓનો ટ્રેનિંગ પ્રોગ્રામ ગોઠવાયેલો છે. એમાં જોઈન્ટ ડાયરેક્ટર શ્રી સોલંકી સાહેબ તથા એમના ઓફિસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેલ છે. આ પ્રસંગે જે કાંઈ ખાતરની કામગીરીઓ રિટેલરો દ્વારા થઈ રહી છે તેમને ટેકનિકલ માર્ગદર્શન મળે, કાયદા કાનૂનનું જ્ઞાન મળે, સારી ગુણવત્તાના ખાતરો કંપનીઓનું માર્ગદર્શન મળે, વિતરણ વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી, સ્ટોકનું મેન્ટેન કઈ રીતે કરવું, સિઝન પ્રમાણે ખાતરની જરૂરિયાતો કઈ રીતે કેટલી ઊભી થાય છે એ બધું પૂરતું માર્ગદર્શન મળી રહે એ માટે આજરોજ અમે અહીંયા બધાને બોલાવી અને એમને માર્ગદર્શન પૂરું પાડવા માટેનો સેમિનાર ગોઠવેલો છે. સમયસર બધાને સિઝન પહેલાં ખાતર પૂરું પડી રહે તો ખેડૂતોને ખોટી દોડધામ અટકી જાય છે, સાથે સાથે એમને વધારાનો ખર્ચ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડવું પડતું નથી, એમના નેટિવમાં જ હરેક જગ્યાએ રિટેલરો ઉપસ્થિત હોય ત્યાં માલ મળી રહે, ઉપરાંત સારી ગુણવત્તા વત્તા પૂરા જે સરકારે નિયત કરેલા ભાવો જે છે એવું ખાતર મળી રહે એવો અમારો પ્રયાસ છે. રિટેલરોને માર્ગદર્શનમાં કે એનું લાઇસન્સ રિન્યૂ ક્યારે કરવાનું છે, સરકાર શ્રી તરફથી ભારત સરકાર શ્રી તરફથી નવા નવા એમેન્ડમેન્ટ આવતા હોય છે તો દરેકે રિટેલરને માહિતી મળે એનો આજની મિટિંગનો ઉદ્દેશ છે. ઉપરાંત જે કાંઈ નમૂનાઓ લેવામાં આવે છે એ નમૂનાઓ લેવા એટલા માટે આવે છે કે ભાઈ ખાતરની ગુણવત્તા પૂરેપૂરી છે કે નહીં, તો એ પણ રિટેલરને સરકારી અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે અને એમના રિઝલ્ટની જાણકારી આપવામાં આવે છે. કોઈ પણ નમૂનો બિનપ્રમાણિક થાય તો એની એડવાન્સમાં જાણ કરીને સેલ સ્ટોપ કરી દેવામાં આવે છે કે જેથી ખેડૂતને ઓછી નબળી ગુણવત્તાનું ખાતર જઈ ન શકે. જૂનાગઢ જિલ્લાના બધા તાલુકાઓમાં થઈ અને 100-125 જેવી સંખ્યા છે, પણ જે મેઇન રિટેલરો છે કે જેમની પાસેથી ખાતર બિયારણ દવા સારી ગુણવત્તાનું સ્ટાન્ડર્ડ કંપનીઓનું અને વ્યવસ્થિત વિતરણ થાય છે
એવી વ્યક્તિઓને અહીંયા બોલાવવામાં આવેલી છે. જૂનાગઢ છે, જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, ભેરસાણ, વિસાવદર અને જૂનાગઢ પ્રોપર. વર્ષમાં એક વખત લોકોને કોઈ નવા લાઇસન્સ ઉમેરાણા હોય તો એને માહિતી ન હોય તો એને મળી શકે. બધા જૂના અમુક વેપારીઓને સપોઝ બિઝનેસ એટલો હોય અને સિઝન સારી હોય અને ભૂલી ન જાય એ અટકાવવા માટે પણ આવી મિટિંગનું વર્ષે દર વર્ષે જિલ્લામાં બબે જિલ્લા વાઇઝ આયોજન કરવામાં આવે છે. અત્યારે જીએનએફસીની જે તાલીમ ખેડૂત માટેની નર્મદા મિટિંગમાં આવેલ આદિ આપેલ છે એ જીએનએફસી તરફથી જે ખાતર વિતરણની કામગીરી કરવામાં આવે છે એમાં જે નર્મદા યુરિયા નર્મદા કોષ એમાં જે ખેડૂતોને પૂરેપૂરું પોષણ થતું અને ખાતર મળી રહેશે એનું આ બાબતે ચર્ચા થયેલ છે અને આગળ જતા ભવિષ્યમાં નીમ યુરિયાને માહિતી આપવામાં આવે છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં નીમ યુરિયા મળીએ જેથી કરીને ખેડૂતોને પાકની અંદર ફાયદો થાય અને ખાસ કરીને યુરિયાની અંદર નીમ કોટેડ યુરિયા હોવાથી જે નીચિંગ થતું નથી અને નાઇટ્રોજન પૂરેપૂરું પાકને જરૂરિયાત પૂરતું મળી રહે છે એ ખાસ એ બાબતની મિટિંગ રાખવામાં આવે છે. મારું નામ કિશોર કાદરિયા, જીએનએફસીમાં જિલ્લા ઇન્ચાર્જ તરીકે જૂનાગઢમાં કાર્યરત છું. આજનો અમારો રાસાયણિક ખાતર વિક્રેતા સંમેલન પરિસંવાદ કરવાનો એક જ હેતુ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી નવા નવા લાઇસન્સિંગ ઓથોરિટીમાં એમેન્ડમેન્ટ આવી રહ્યા છે જેનું લોકોને જાણ થઈ શકે. ઘણા પહેલાં જે ચલણ અને ઓફોર્મ ઉમેરવા માટેની ફીઝો હતી એમાં ચેન્જીસ થયા છે જેથી કરીને રિટેલ વિક્રેતા બંધુઓને સમયસર અવગત કરી શકાય એ માટેનો અમારો આજનો ટ્રેનિંગ પ્રોગ્રામનો હેતુ છે. અમારી જીએનએફસી કંપની આવા પ્રોગ્રામો દર વર્ષે યોજી અને વિક્રેતા બંધુઓને કોઈ લાઇસન્સ ઓથોરિટીમાં મૂંઝવતા પ્રશ્નો વિશે માર્ગદર્શન આપવાનો મુખ્ય હેતુ રહેલો છે.